कोरोना से जंग सकारात्मक कदम के संग। नमस्कार मित्रों, आजनी पड़कारजनक परिस्थितिनो सामनो करवा पॉजिटिव न्यूज नेटवर्क साथे देश विदेशना खूणे खूणेथी लोको जोड़ाई रह्या छे। सकारात्मकतानो सेतु बांधीने सफलताना शिखर उपर पहोंचवानो आ एक नम्र प्रयास छे। आपनी दोस्त दीपा देसाई आपना संदेशानी प्रतीक्षा करी रही छे। पॉजिटिव न्यूज नेटवर्कनी प्रस्तुतिमां आभारनी लागणी साथे અમે રજૂ કરીએ છીએ અમને મળેલા સંદેશાઓ। કોરોના સે જંગ સકારાત્મક કદમ કે સંગ આ શ્રેણીમાં હવે આપની સાથે આવે છે ન્યૂજર્સી યુએસએના કોરોનાગ્રસ્ત કપિલાબેન, કે જેઓએ કોરોનાને હરાવ્યો છે, હંફાવ્યો છે, અને તેઓએ અને તેમના કુટુંબીજનોએ અથાગ પ્રયત્ન કરીને કોરોનાની સામે વિજય મેળવ્યો છે। કપિલાબેન, વિડીયો મોકલવા બદલ પોઝિટિવ ન્યૂઝ નેટવર્ક આપનો ખૂબ ખૂબ આભાર માને છે। આવો સાંભળીએ કપિલાબેનને। હેલો ફ્રેન્ડ્સ, સૌને મારા પ્રણામ, નમસ્કાર। મારું નામ કપિલા છે, હું ન્યૂજર્સીમાં રહું છું। ખાસ એટલા માટે મેં મારો વિડીયો આપ સમક્ષ મૂકું છું, કારણ હું પણ COVID-19 એટલે કે કોરોના વાયરસની શિકાર બની છું। મારા અનુભવ પ્રમાણે કોઈને પણ આવું થાય તો ગભરાવાની જરૂર નથી, હા, પણ એનો અર્થ એવો પણ નથી કે કેરલેસ રહેવું, કારણ જાગૃતિ ન રાખો તો આ રોગ ભયંકરમાં ભયંકર છે અને જીવલેણ પણ બની શકે છે। તો એના માટે પ્રકોશન તો લેવા જ પડે, ડૉક્ટરની સલાહ પણ લેવી પડે અને સ્ટ્રિક્ટલી ક્વોરન્ટીનમાં એટલે કે આઇસોલેશનમાં રહેવું પડે કે જેથી કરીને બીજાને પાસો ન થાય। મેં આ રોગ સામે લડવા ખૂબ જ વોર્મ પાણી પીધું, વાઇટામિન સી લીધા, ઓરેન્જીસ ખાધી અને ગરમ હલ્દીવાળું આદુ, મરી, લીંબુ અને હનીએ બનાવેલ ઉકાળો સવાર સાંજ પીધો। બાકી આ મહારોગની કોઈ જ દવા કે ગોળી નથી, હા, મારી પાસે ગોળી હતી અને એ એટલે વેદ ઉપનિષદ ગીતા અને ત્રિકાલ સંધ્યાની। મારી આ ભયંકર કન્ડિશનમાં મારા આપ્તજનો પણ મારી નજીક નથી આવી શક્યા, નો ડાઉટ મારા પરિવારે મારી પૂરી કેર લીધી હતી અને કરે છે। મને મારો દીકરો હજુ આજની તારીખમાં પણ ગ્લવ્સ તથા માસ્ક પહેરી મારું જમવાનું અને મને જોઈતી વસ્તુ મારા રૂમમાં આપી જાય છે અને સતત કહેતો રહે છે, ઇફ યુ શોર્ટ ઓફ બ્રેથ મામ કોલ અસ ઓર ડાયલ 911। પણ મારું કહેવાનું એ કે બધા જ મારી સાથે છે અને રહ્યા, પણ કોઈ મારી સાથે મારી નજીક રહી શક્યું નહીં હજુ આજે પણ। પણ એક વાત તો હું સ્ટ્રોંગલી છાતી ઠોકીને કહી શકું કે મારી સાથે આ ભયંકર સ્થિતિમાં ફક્ત ને ફક્ત ભગવાન જ મારી અંદર રહી, વગર માસ્ક અને ગ્લવ્સ પહેર્યા વગર મારા માટે સતત યુદ્ધ કરતા રહ્યા અને રાત દિવસ એક પણ ક્ષણ મને એનાથી અળગી નથી કરી અને સતત આ મહાયુદ્ધમાં પણ એના પ્રેમનો ધોધ એ વરસાવતા રહ્યો, બસ વરસાવતા રહ્યા ને મારી અંદર રહી મારી સંભાળ લેતા રહ્યા અને મને 101% વિશ્વાસ હતો અને છે કે આ યુદ્ધ હું જીતી છું આજે, તો એની પાછળ અનસીન ઈશ્વરનો આ મોટો હાથ હતો। પાંડુરંગ શાસ્ત્રી આઠવલે એટલે કે દાદાજીએ જે ત્રિકાલ સંધ્યા થકી ભગવાનની અનુભૂતિ આપી તે તો હતી જ, પણ આજે મને તે પ્રત્યક્ષ થઈ રહી છે કે હા, પ્રભુ જ આવી સ્થિતિમાં મારી સાથે નજીકમાં નજીક હતો અને અને છે જ અને રહે છે। આ સાથે આરતીની પંક્તિ પણ ઘણું ઘણું કંઈ યાદ આપી જાય છે કે સ્વાર્થી વિશ્વ સકલ આ તું જ સખા સાચો, ભગવાન નિસ્વાર્થ ભાવે આપણી અંદર રહી આપણને ચલાવતો રહ્યો છે અને બદલામાં કશું જ માગતો નથી, થેન્ક યુની પણ આશા કરતો નથી।
તો આજ હું આપની સાથે શેર કરવા માગતી હતી. આજે હું આપ સૌ માટે પ્રાર્થના કરું છું અને એટલું જ કહેવા માગું છું કે બધા ક્વોરન્ટીનમાં એટલે કે લોકડાઉનનું પાલન કરશો, બની શકે ત્યાં સુધી ઘરની બહાર જવાનું ટાળશો, અને આ સમય એટલે પરિવારમાં બધા સાથે રહેવાનો સમય, ભગવાનની નજીક જવાનો સમય છે, અને આ એક અનોખી તક આપણને મળી છે તો તેને ગુમાવશો નહીં. આપ સૌ આનંદથી રહેશો અને સમય પસાર કરશો. પ્રભુને આ સાથે મારી હૃદયની પ્રાર્થના છે. મારા આપ સૌને હૃદયના વંદન. જય ભારત. જરૂર છે તમારા પોઝિટિવ વિચારોની. આવો અમારી સાથે એકમેકના જોડાણથી આપણે સકારાત્મકતાનો સેતુ બાંધીએ. મન વચન કર્મથી સંવેદનશીલ બનીને પડકારજનક પરિસ્થિતિનો સામનો કરીએ. આપનો સહકાર, આપના વિચારોનો આધાર આપણા સૌના ભવિષ્યને સુખદ આકાર આપશે તેવી જ આશા સાથે આ સવાલો આપની સમક્ષ રજૂ કરી રહી છે આપની દોસ્ત દીપા દેસાઈ, અને જોઈ રહી છે આપના જવાબોની રાહ. તો આવો મિત્રો, અમારી સાથે જોડાઓ અને સમાજને મદદરૂપ બનવાનો પ્રયત્ન કરો. ફક્ત જણાવવાનું છે તમારું નામ, તમારો વ્યવસાય, શહેર, વર્તમાન પરિસ્થિતિ અંગેના આપના વિચારો, આપના વ્યવસાયને અનુલક્ષીને હાલની આપની પ્રવૃત્તિ, હાલની સમસ્યા અને સ્થગિત સમયને સકારાત્મક રીતે ગતિશીલ કેવી રીતે બનાવો છો તેની જાણકારી અને મંતવ્યો સાથે આપની પસંદના મનગમતા ગીતની એક કડી પણ જરૂરથી જણાવશો.